હેલો ફ્રેન્ડ્સ એલ કે તમારું સ્વાગત છે હું આકાશ મહેતા આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ નવેમ્બર ફોર્થ વીકનું લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ આપણી પહેલી ન્યૂઝ છે કે હમણાં રિસેન્ટલી એક લશ્કરી કવાયતનું આયોજન કરવામાં આવેલું હતું અને એ કવાયતનું નામ હતું હરિભાઉ શક્તિ અને આ લશ્કરી કવાયત એ કયા બી દેશ વચ્ચે થાય છે ભારત અને મલેશિયા વચ્ચે એના વિશે વાત કરીએ કે હવે રિસન્ટલી ભારત અને મલેશિયા વચ્ચે વાર્ષિક સંયુક્ત લશ્કરી કવાયત મલેશિયા ખાતે શરૂ થઈ આ કવાયતનું નામ હરિમહુ શક્તિ હરિમહુ શક્તિ રાઈટ આ સંયુક્ત કવાયત એ ભારતીય સેના અને મલેશિયાની સેના વચ્ચે સંરક્ષણ સહયોગના સ્તરને વધારશે અને ભારત અને મલેશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપશે રાઈટ એક્ચુલી જે ડિફેન્સ કોઓપરેશન છે ભારત અને મલેશિયા વચ્ચેનું એ આ કવાયતના કારણે વધશે આ ઉપરાંત બાયોલેટર રિલેશનશીપ પણ વધશે રાઈટ તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થિંક હરિભાવ શક્તિ આ એક મિલિટરી એક્સરસાઇઝ છે તે કયા બી દેશ વચ્ચે થાય છે ભારત અને મલેશિયા વચ્ચે બરાબર ને અને ભારત અને મલેશિયા વચ્ચે હરિવંશ શક્તિ એ કયા વર્ષે શરૂ થઈ હતી બે હજાર બારથી બે હજાર બારથી બરાબર ને ઓકે આ એક્સરસાઇઝનો મુખ્ય ધ્યેય છે કે જે ભૂપ્રદેશ છે તેના વિવિધ કામગીરીમાં આયોજન અને અમલીકરણમાં આંતર કાર્યક્ષમતા વધારવા માટે આ એક્સરસાઇઝની અંદર ભારત તરફથી કોને પાર્ટિસિપેટ કર્યું તો ગઢવાલ રાઇફલ્સ રેજીમેન્ટ દેખો ફ્રેન્ડ્સ જેવી રીતના કોઈ નવલ એક્સરસાઇઝ હોય તો એમાં કોઈ શીપ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવે કોઈ મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવે કોઈ એરફોર્સની એક્સરસાઇઝ હોય તો એની અંદર એરક્રાફ્ટ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવે રાઇટ લાઈક રફેલ એવી રીતના કોઈ મિલિટરી એક્સરસાઇઝ હોય તો આર્મીના કોઈ ગ્રુપ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવે અને આ એક્સરસાઇઝમાં આર્મીના કયા ગ્રુપ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું હતું ગઢભાર રાઇફલ્સ રેજિમેન્ટ બરાબર ને ઓકે આ કવાયતના અવકાશમાં બેટાલિયન સ્તરે કમાન્ડ પ્લાનિંગ એક્સરસાઇઝ અને જંગલ ભૂપ્રદેશમાં પેટા પરંપરાગત કામગીરી પર કંપની સ્તરની ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝ સામેલ છે જો આપણે આક્ષેસિવસ વાત કરીએ તો આ કવાયત દરમિયાન સંયુક્ત કમાન્ડ પોસ્ટ અને સંયુક્ત સર્વિલિયન્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે તો કે આ કવાયત દરમિયાન છે ને ભારત અને મલેશિયા દ્વારા બે સંસ્થાની સ્થાપના કરવામાં આવશે તો સંયુક્ત કમાન્ડ પોસ્ટ અને સંયુક્ત સર્વિલિયન્સ સેન્ટર ઓકે તો આ ન્યૂઝમાંથી ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કયા હતા કે ભાઈ હરીમૌ શક્તિ એક લશ્કરી કવાયત છે કે કેબત તે કયા બે દેશો વચ્ચે થાય છે ભારત અને મલેશિયા વચ્ચે આ ઉપરાંત ફ્રેન્ડ્સ જે રીતના હરિમઉન શક્તિ એ લશ્કરી કવાયત છે ને એવી રીતના ભારત અને મલેશિયા વચ્ચે છે ને શક્તિ ઉદર શક્તિ એક્સરસાઈઝ પણ થાય છે અને આ શક્તિ એક્સાઇઝ છે ને એ એરફોર્સની એક્સરસાઇઝ છે ભારત અને મલેશિયા વચ્ચે બરાબર તો આ બંને વચ્ચે કન્ફ્યુઝન ના થવું જોઈએ ટૂંકમાં શક્તિ આવે બાજુ પાછળ તો ભારત અને મલેશિયા વચ્ચે જ એક્સરસાઇઝ થશે પણ શક્તિ ઇન્ડિયન એરફોર્સ વચ્ચે ઇન્જીનિયર ફોર્સ અને મિલિશિયન એરફોર્સ વચ્ચે અનિમૌ શક્તિ મબિનેટ એક્સરસાઇઝ છે બરાબર પછી આ એસેસી અંદર ભારત રત્ન કોને પાર્ટિસિપેટ કર્યું ગઢવાલ રાઇફલ રેજીમેન્ટ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું આર્મીના એક ગ્રુપ દ્વારા બરાબર આ એક્સરસાઇઝનો મુખ્ય હેતુ શું છે તો કે ભાઈ બંને દેશો પોતાની કેપેબિલિટી બતાવે કેવી રીતના અકસ્માતના સમયમાં બંને દેશો કેવી રીતના બહાર નીકળશે કેવી રીતના તેનું મેનેજમેન્ટ કરશે આ ઉપરાંત બેટરના સમયમાં કેવી રીતના લોજિસ્ટિકનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવશે તે આ એક્સરસાઇઝનો મુખ્ય પાર્ટ છે આ ઉપરાંત સંયુક્ત કમાન્ડ પોસ્ટ અને સંયુક્ત સર્વિસ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે બરાબર ને તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે ઓકે આ ઉપરાંત બીજી એક મહત્ત્વની એક્સરસાઇઝ થઈ અને એક્સરસાઇઝનું નામ છે ઓસ્ટ્રા હિન્દ રાઈટ અને આ એકચ્યુઅલી આ એક્સરસાઇઝની પહેલી આવૃત્તિ છે એટલા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ એક્સરસાઇઝ કઈ જગ્યાએ થઈ તો રાજસ્થાનના બીકાજી શહેરમાં આ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવેલું હતું અને આ એક્સરસાઇઝ એ પણ લશ્કરી કવાયત છે રાઈટ અને આ ઉપરાંત આ એક્સરસાઇઝ કયા બે દેશો વચ્ચે થઈ તો નામ પરથી જ ખબર પડે છે હિન્દ એટલે તો હિન્દુસ્તાન ભારત અને ઓસ્ટ્રા એટલે ઓસ્ટ્રેલિયા વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી વખત એક મિલિટરી એક્સરસાઇઝ થઈ રાઈટ અંદર બરાબર ને દર વર્ષે ભારત અને ઓસ્ટ્રેલિયામાં એક્સરસાઇઝ ઓલ્ટરનેટિવલી થશે બરાબર ને ઓકે ઓકે કે જેવી રીતના હરિમ એક્સરસાઇઝની અંદર ગઢવાલ રેજિમેન્ટ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવેલું હતું આર્મીનો એક ગ્રુપ છે તે એવી રીતના ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ઓસ્ટ્રાહિંદ એક્સરસાઇઝમાં ડોગરા રેજીમેન્ટ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવેલું છે તે ઇમ્પોર્ટન્ટ છે અને આ એક્સરસાઇઝનો દેય શું છે તો લશ્કરી સંબંધોને મજબૂત બનાવવું અને શ્રેષ્ઠ વ્યવહારો ઇન્ફોર્મેશન શેર કરવાની બંને દેશો વચ્ચે ને ઓકે અગર હું એક્સરસાઇઝના કી પોઈન્ટ વિશે વાત કરું તો જેવી રીતના હરિભાવ એક્સરસાઇઝ પણ જે બેટલ સમય કેવી રીતના લોડિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટેશન પૂરું પૂરું પાડવામાં આવશે કેવી રીતના કોઈ અકસ્માતમાંથી બહાર નીકળવામાં આવે કોઈ અકસ્માતનું મેનેજમેન્ટ કરવામાં આવે તે પણ આ આ એક્સરસાઇઝનો પણ તે મુખ્ય પાર્ટ છે બરાબરને કે કવાયત દરમિયાન નવી પેઢીના સાધનો અને નિષ્ણાત શસ્ત્રો પર તાલીમ આપવામાં આવશે જેમ કે સ્નાઇપર્સ સર્વિલન્સ અને વ્યવહારના સાધનો ઉચ્ચ સ્તરની પરિસ્થિતિ પરિસ્થિતિલક્ષી જાગૃતિ તેમજ અકસ્માત વ્યવસ્થાપન સ્થળાંતર અને આયોજન લોજિસ્ટિક્સ બરાબરના તો આ બધી વસ્તુનો અહીંયા ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવશે બરાબર બંને સૈન્ય પ્રતિકૂળ ધમકીઓને બેઅસર કરવા માટે કંપની અને પ્લાટૂન સ્તરે વ્યૂહાત્મક કામગીરી કરવા માટેની રણનીતિ તકનીકો અને પ્રક્રિયાઓમાં શ્રેષ્ઠ પ્રયાસો કરશે બરાબરના તો આ એક્સરસાઇઝનો પાર્ટ છે ઓકે તો આ નિષ્ફળ તમારે શું કરવાનું છે કે ભાઈ ઓસ્ત્રાહિંદ આ એક્સરસાઇઝ એ કયા બી દેશો વચ્ચે થાય છે ઇન્ડિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી આવૃત્તિ છે બરાબર ને અને બીજી વસ્તુ કે તે એક લશ્કરી કવાયત છે કયા રેગીમેન્ટ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે તો કે ડોગરા રેગિમેન્ટ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે બરાબર ને અને બીજી વસ્તુ કે એનો મુખ્ય ધ્યેય શું છે તો નવી પેઢીના સાધનો અને નિષ્ણા શસ્ત્રો પર તાલીમ આપવામાં આવશે સ્નાઇપર સર્વિલિયન્સ અને સંદેશ વ્યવહારના સાધનો ઉચ્ચ સ્તરની પરિસ્થિતિ જાગૃતિ બરાબર ને તેમજ અકસ્માત વ્યવસ્થાપન સ્થળાંતર અને લોજિસ્ટિકનું આયોજન બરાબર ને તેનો મુખ્ય ધ્યેય છે ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ સમન્વય બે હજાર બાવીસ સમર્ બે હજાર બાવીસ બીજી એક અગત્યની એક્સરસાઇઝ આપણે કવર કરીએ એક્સરસાઈઝ કયા ટાઈપની એક્સરસાઇઝ છે એચએડીઆર ટાઈપની હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીવ ટાઈપની એક્સરસાઇઝ છે અત્યાર સુધી આપણે જે બે એક્સરસાઇઝ ભણ્યા તે મિલિટરી એક્સરસાઇઝ હતી રાઇટ તેમાં આર્મીના અલગ અલગ ગ્રુપ દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવતું હતું અને આ કયા ટાઈપની એક્સરસાઇઝ છે એચએડીઆર હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીવ એક્સરસાઇઝ હવે આ એક્સરસાઇઝની અંદર આર્મ ફોર્સિસને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે કે ભાઈ કોઈ ડિઝાસ્ટર આવી જાય કોઈ એવી આપત્તિ આવી જાય કે નાગરિકોને એ સિચ્યુએશનમાંથી બહાર કાઢવા પડે ત્યારે કેવી રીતના તમારા એક્શન પ્લાન રહેશે એના વિશે અહીંયા આ એક્સઆઈસની અંદર શીખવાડવામાં આવે છે તો આ એક્સઆઈસનું નામ શું રાખવામાં આવ્યું સમન્વય આ એક્સઆઇસ કોના દ્વારા હોસ્ટ કરવામાં આવી ભારતીય વાયુસેના દ્વારા હોસ્ટ કરવામાં આવી રાઈટ અને આ એક્સાઈઝની અંદર અગર હું વિદેશી કન્ટ્રીઓની વાત કરું તો કયા દેશોએ પાર્ટિસિપેટ કર્યું એશિયન કન્ટ્રીઝ છે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન ટોટલ દસ એશિયન કન્ટ્રીઝ છે બરાબર ને તો એ કન્ટ્રીઝે આ એક્સની અંદર પાર્ટિસિપેટ કર્યું આ ઉપરાંત ભારતની અમુક સંસ્થાઓએ પણ આ એક્સરસાઇઝની અંદર પાર્ટિસિપેટ કર્યું છે એમની વાત કરીએ

તો આ સંસ્થાઓએ આઈસીએસ અંદર પાર્ટિસિપેટ કર્યું ભારત તરફથી આ ઉપરાંત દસ એશિયન કન્ટ્રીઝે આ એક્સિઝ અંદર પાર્ટિસિપેટ કર્યું છે તેનું નામ શું છે સમન્વય હવે આ એક્સરસાઇઝનો હેતુ મેં તમને કીધું કે સંસ્થાકીય આપત્તિ વ્યવસ્થાપન માળખા અને આકસ્મિક પગલાંની અસરકારકતાનું મૂલ્યાંકન કરવાનો છે કે જ્યારે કોઈ આવું ડિઝાસ્ટર થાય ત્યારે કેવી રીતના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસીજર કરવી તે આ એક્સરસાઇઝની અંદર શીખવાડવામાં આવશે બરાબર ને ઓકે ભારતની અંદર જો ડિઝાસ્ટરની વાત કરીએ તો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ ભારતમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની સર્વોચ્ચ વૈજ્ઞાનિક સંસ્થા છે તેની સ્થાપના બે હજાર છની અંદર કરવામાં આવી હતી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ બે હજાર પાંચના અંદરમાં અને તેના એક્સ ઓફિસર ચેરમેન કોણ છે આપણા ભારતના વડાપ્રધાન જેવી રીતના નેશનલ લેવલ પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એવી રીતના રાજ્ય લેવલ ઉપર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝની પણ સ્થાપના કરવામાં આવી છે ને તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર સારી રીતે ખબર પડી ગઈ હશે સમન્વય એક્સરસાઇઝ કયા ટાઈપની એક્સરસાઇઝ છે કોને હોસ્ટ કરી કોને કોને પાર્ટિસિપેટ કર્યું કયા દેશોએ પાર્ટિસિપેટ કર્યું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ભારતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે એક સંસ્થા છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એક્ટ બે હજાર પાંચના અંડરમાં બનાવવામાં આવી છે બરાબરના ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી નીતિ આયોગ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે રિપોર્ટનું નામ શું છે કાર્બન કેપ્ચર યુટિલિઝન એન્ડ સ્ટોરેજ પોલિસી ફ્રેમવર્ક એન્ડ ઇટ્સ ડેવલપમેન્ટ મિકેનિઝમ ઇન ઇન્ડિયા આ રિપોર્ટનું નામ છે રાઈટ કે આપણે કાર્બન કેપ્ચર યુટિલિઝન સ્ટોરેજ ઉપર કેવી પોલિસી બનાવી છે અને તેનું ડેવલપમેન્ટ કયા સ્તર ઉપર પહોંચ્યું છે એ અહેવાલ એ નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને આ અહેવાલ કોના દ્વારા પ્રિપેર કરવામાં આવ્યો છે તો એમ એન્ડ દસ્તુર એન્ડ કંપની એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એના દ્વારા આ અહેવાલ તૈયાર કરવામાં આવેલો છે બરાબરને ઓકે સૌથી પહેલાં તો આ કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ શું છે એના વિશે વાત કરીએ તો તે કાર્બન ડાયોક્સાઇડ કેપ્ચર કરવાની પ્રક્રિયા છે જે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ કરીને વીજ ઉત્પાદનના કારણે છોડવામાં આવે છે તે વાતાવરણમાં છોડવામાં આવે તે પહેલાં કેપ્ચર કરેલ સીઓ ટોનો ઉપયોગ વ્યાપારી રીતે માર્કેટેબલ ઉત્પાદનો બનાવવા માટે કરવામાં આવે છે આમ સર્ક્યુલર ઇકોનોમીની અંદર તે ફાળો આપે છે દેખો ફ્રેન્ડ્સ કે જ્યારે પણ આપણે કોઈ ઇન્ડસ્ટ્રી ચલાવીએ આ તો પછી આપણે કોઈ ફોસિલ ફ્યુઅલનું આપણે એમિશન કરીએ ફોસિલ ફ્યુઅલનો આપણે જ્યારે ઉપયોગ કરીએ ત્યારે બાય ડિફોલ્ટ શું નીકળે સીઓ ટુ એમિશન કાર્બન ડાયોક્સાઇડ નીકળે તો આ કાર્બન ડાયોક્સાઇડ જ્યારે વાતાવરણમાં રિલીઝ થાય ને એના પહેલાં જ એને કેપ્ચર કરી દેવામાં આવે એને સ્ટોર કરી દેવામાં આવે અને એનો ઉપયોગ એ કોઈ માર્કેટેબલ વસ્તુના ઉત્પાદનમાં કરવામાં આવે એટલે એક સર્ક્યુલર ઇકોનોમીની અંદર તે ફાળો આપે સિમ્પલ તો કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં નહીં જવા દેવાનું જેઓ તે બહાર કેપ્ચર બહાર નીકળવામાં આવે એટમોસ્ફિયરની અંદર રિલીઝ થાય એના પહેલાં તેને કેપ્ચર કરી દેવાનો તો આ એક ટેકનોલોજી છે આ ઉત્પાદનોમાં ગ્રીન યુરિયા ફૂડ એન્ડ બેવરેજ ફોર્મ એપ્લિકેશન બિલ્ડિંગ મટિરિયલ રસાયણો પોલીમર અને ઉન્નત તેલ રિકવરી વગેરેનો સમાવેશ થાય તો કેવા કયા ઉત્પાદનો કરી શકાય કાર્બન ડાયોક્સાઇડ જે તમે કેપ્ચર કર્યો છે એનો ઉપયોગ કરીને તો આ ટાઈપના ઉત્પાદન તમે કરી શકો રાઈટ આ સૌથી પહેલાં આ કાર્બન કેપ્ચર યુટિલાઇઝર સ્ટોરેજનો પ્રોજેક્ટ છે ને ઓગણીસો સિત્તેર અને ઓગણીસો એસી દાયકામાં ટેક્સાસ યુએસમાં શરૂ થયેલો હતો ને આ એક નવો પ્રોજેક્ટ નવો નથી આ એક સિસ્ટમ ઘણું જૂનું છે ને પણ અત્યારે એની ટેકનોલોજીની ખૂબ જ રિક્વાયરમેન્ટ છે બરાબર ને ઓકે અગર હું આ ન્યૂઝના આ રિપોર્ટના કી પોઈન્ટ્સની વાત કરું તો આ રિપોર્ટ પ્રમાણે લગભગ ટુ પોઈન્ટ સિક્સ ગીગા ટન પર એનએમના અંદાજીત વાર્ષિક ઉત્સર્જન સાથે ભારત એ ચીન અને યુએસ પછી વિશ્વમાં સીવટોનું એમિશન કરતું ત્રીજો સૌથી મોટો દેશ છે રાઈટ અને બિનઅશ્મી આધારિત ઉર્જા સ્ત્રોતમાંથી તેના કુલ સ્થાપિત ક્ષમતાના પચાસ ટકા એ બે હજાર ત્રીસ સુધીમાં ઉત્સર્જનની તીવ્રતામાં પિસ્તાલીસ ટકા ઘટાડો અને બે હજાર સિત્તેર સુધીમાં નેટ ઝીરો હાંસલ કરવા તરફના પગલાં સહિત તેના લક્ષ્યોને હાંસલ કરવામાં આ કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનશે દેખો ફ્રેન્ડ્સ આ પેરેગ્રાફની અંદર ત્રણ ઇમ્પોર્ટન્ટ લક્ષ્યો જે ભારત દ્વારા સાંધવામાં આવ્યા છે તેની વાત કરવામાં આવી છે તો જ ભારત દ્વારા સૌથી પહેલાં તો કયો લક્ષ્ય છે કે ભારત છે ને એ નેટ ઝીરો એમિશન કરશે ભારત એ નેટ ઝીરો એમિશન કરશે ક્યાં સુધીમાં બે હજાર સિત્તેર સુધીમાં હવે એનો મતલબ શું થયો કે જેટલું સીઓ ટુ એમિશન થશે એટલું જ આપણે ઇક્વિબિટ રિન્યુબલ એનર્જી બનાવીશું તો આ ટાર્ગેટ ક્યારે એચિવ થશે બે હજાર સિત્તેર સુધીમાં બીજો ટાર્ગેટ એવો છે કે ભારત એ બે હજાર ત્રીસ સુધીમાં જેટલી પણ એનર્જી જેટલી પણ ઇલેક્ટ્રિક એનર્જીનો યુઝ કરશે એમાંથી પચાસ ટકા એનર્જી છે ને એ નોન ફોસિલ ફ્યુઅલ સોર્સિસમાંથી બનાવવામાં આવશે જે કાર્બન એમિશન ક્રિએટ નહીં કરે અને ત્રીજો આપણો ધ્યેય એવો છે કે બે હજાર પાંચમાં વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડની ઇન્ટેન્સિટી હતી તે બે હજાર ત્રીસમાં આપણે કેટલી ઓછી કરવાની છે એ લેવલથી પિસ્તા પચાસ ટકા સોરી પિસ્તાલીસ ટકા ઓછી કરવાની છે તો આ ત્રણ ટાર્ગેટ છે જે ભારતને એક બે ટાર્ગેટ બે હજાર ત્રીસ સુધી મેં એચિવ કરવાના છે અને એક ટાર્ગેટ બે હજાર સિત્તેર સુધી એચિવ કરવાનું છે તો આ ત્રણેય ટાર્ગેટ એચિવ કરવામાં આ ટેકનોલોજી કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન સ્ટોરેજ એ ખૂબ જ મહત્ત્વની સાબિત થશે બરાબર આ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું તો આપણે તો એ ઇમ્પોર્ટ ઘટાડી શકશે અને આત્મનિર્ભર ભારતીય તરફ તેને દોરી લેશે રાઈટ તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુ કાર્બન કેપ્ચર સ્ટોરેજ ઉપર રિપોર્ટ કોને બનાવ્યો રિપોર્ટ બનાવવાની સંસ્થા એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે પણ લોન્ચ કોને કર્યો નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે ભારતના ત્રણ ટાર્ગેટ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે બરાબર ને અને કાર્બન કેપ્ચર સ્ટોરી શું છે એ તમને ખબર પડી હશે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે રિસન્ટલી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની ત્રેપન મી આવૃત્તિ ગોવામાં યોજવામાં આવી હતી એના વિશે વાત કરીએ તો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો કઈ આવૃત્તિ હતી આ ત્રેપનમી આવૃત્તિ હતી અને આ કઈ જગ્યાએ યોજવામાં આવેલી હતી ગોવાની અંદર સૌથી પહેલાં તો બે ક્વેશ્ચન આ થઈ ગયા ત્રીજો ક્વેશ્ચન એ છે કે આ ઇવેન્ટની થીમ શું રાખવામાં આવી હતી વસુદેવ કુટુંબકમ વસુદેવ કુટુંબકમ તો ત્રણ ક્વેશ્ચનો તમારા ત્રણ લાઇનમાંથી થઈ ગયા રાઈટ ઓકે અને એનું આયોજન કોને કર્યું હતું તો નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને એન્ટરટેનમેન્ટ સોસાયટી ઓફ ગોવા આ બે સંસ્થાઓ સાથે મળીને આ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા બરાબર બરાબરને ઓકે જો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની હું ત્રેપનની આમૃત્તિ વિશે વાત કરું તો ઘણા બધા સ્પોટલાઇટ ઇવેન્ટ છે તેના વિશે વાત કરીએ તો આ ઇવેન્ટની અંદર આઠ ફિલ્મોને કન્ટ્રી ફોકસ પેકેજના ભાગરૂપે સ્ક્રીનિંગ કરવામાં આવેલું હતું મતલબ બતાવવામાં આવી હતી આઠ ફિલ્મોને જેમાં સૌથી વધારે સ્પોટલાઇટ કયા દેશ ઉપર ગઈ ફ્રાન્સ ઉપર મતલબ ફ્રાન્સ ટોટલ આઠ અલગ અલગ દેશોની ફિલ્મો બતાવવામાં આવી હતી એમાં સૌથી સારામાં સારી ફિલ્મ આખા ફેસ્ટિવલમાં કોની રહી ફ્રાન્સની રહી બરાબર ને આ ઉપરાંત આ આઠ ફિલ્મોમાંથી જે શરૂઆત ઓપનિંગ ફિલ્મ હતી તે ઓસ્ટ્રિયન ફિલ્મ હતી આલ્મા એન્ડ ઓસ્કાર અને જે સૌથી લાસ્ટમાં બતાવવામાં આવી હતી તે કિર્ગિસ્તાનની ફિલ્મ હતી પરફેક્ટ નંબર બરાબરને તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે આ ઉપરાંત આશા પારેખ કે જેમને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ બે હજાર વીસનો આપવામાં આવ્યો છે આ વર્ષે એમની ત્રણ ફિલ્મો રજૂ કરવામાં આવી હતી આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા દોરન બરાબરને એક તો તીસરી મંજિલ દો બદન અને કટી તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે રાઈટ આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પહેલી વખત પેવેલિયન ગોઠવામાં આવેલા હતા આ પેવેલિયન એટલે શું કે અલગ અલગ દેશ જે દેશોએ આ ફેસ્ટિવલમાં ભાગ લીધેલો છે આ અવોર્ડ્સની અંદર ભાગ લીધેલો છે એ દેશોના અલગ અલગ પેવેલિયન બનાવવામાં આવેલા હોય જ્યાં એ દેશો એ પોતાની ફિલ્મ વિશે પોતાના ફિલ્મોને રિપ્રેઝેન્ટ કરે કે એમની ફિલ્મો કેવી બને છે એમનું કલ્ચર કેવું છે તે અલગ અલગ પેવેલિયનમાં આ બધી વસ્તુ કરવામાં આવે તો પહેલી વખત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની અંદર બેતાલીસ પેવેલિયનનું આયોજન કરવામાં આવેલું હતું રાઈટ જે ઘણા બધા અવોર્ડ સમારંભમાં લાઈક ઓસ્કાર છે બરાબર લાઈક ઘણા બધા ઇન્ટરનેશનલ અવોર્ડ સમારંભમાં આ ટાઈપના પેવેલિયન્સ ગોઠવવામાં આવે છે તો પહેલી વખત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં આ પેવેલિયનનું આયોજન કરવામાં આવેલું હતું બરાબરને ઓકે જો આ ત્રેપનની આવૃત્તિ વિશે વાત કરું તો મેગા સ્ટાર ચિરંજીવીને બે હજાર બાવીસ માટે ભારતીય ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો ભારતીય ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ બે હજાર બાવીસ માટે કોને મળ્યો ચિરંજીવી ચિરંજીવી એક સાઉથના ટેલિવૂડ એક્ટર છે બરાબરને એમની વાત કરીએ તો એકચ્યુલી તેમને ટોલિવૂડના મેગાસ્ટાર તરીકે વ્યાપકપણે ગણવામાં આવે છે અને તેમને બે હજાર છમાં પદ્મભૂષણ એવોર્ડ પણ મળ્યો હતો ચિરંજીવીને બરાબરને ચિરંજીવીનું જો મુખ્ય નામ છે તે કોનીડીલા શિવશંકરા વરાપ્રસાદ એ તેમનું મેઇન નામ છે જેમણે હુન્મના નામ ચિરંજીવીથી ઓળખવામાં આવે છે બરાબર ને ચિરંજીવીની અભિનય કારકિર્દી ચાર દાયકાથી વધુ ચાલી છે રાઈટ અને તેમને હિન્દી તમિલ અને કન્નડમાં કેટલાક તેલુગુ ભાષાની એકસો પચીસથી વધુ ફિશર ફિલ્મોમાં તેઓ પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે બરાબર બરાબરને ઓકે આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા આ ઇવેન્ટ દરમિયાન આઈસીએફટી યુનેસ્કો ગાંધી મેડલ આપવામાં આવે છે આ કોને આપવામાં આવે છે કે જે ફિલ્મની અંદર ગાંધીજીના પ્રિન્સિપલનું સારી રીતે પ્રદર્શન કરવામાં આવેલું હોય તે ફિલ્મને આ ગાંધી મેડલ આપવામાં આવે છે તો આ ગાંધી મેડલ કોને મળ્યો નરગેસી કરીને એક ફિલ્મ છે જે ઈરાનની ફિલ્મ છે તેને આ ત્રેપનની આવૃત્તિમાં ગાંધી મેડલ આપવામાં આવેલું છે બરાબર આ નરગેસી ફિલ્મની અંદર એક એવા વ્યક્તિની વાત થયેલી છે કે જે ડાઉન સિન્ડ્રોમથી પીડ પીડિત વ્યક્તિ હતો બરાબરને રાઇટ તો એવા વ્યક્તિની વાત થયેલી છે કે જે ડાઉન સિન્ડ્રોમ આ એક રોગ છે એનાથી પીડિત હતો અને એ નરગેસી ફિલ્મને જે ઈરાનની ફિલ્મ છે બરાબરને તેને અહીંયા ગાંધી મેડલ આપવામાં આવેલો છે કે આ આઈસીએફટી યુનેસ્કો ગાંધી મેડલ આ ગાંધી મેડલ જે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની અંદર આપવામાં આવે છે એ ગાંધી મેડલ આપે છે કોણ તો યુનેસ્કો આપે છે બરાબરને આઈસીએફટી એક પેરિસની એક સંસ્થા છે આ આઈસીએફટી અને યુનેસ્કો બંને સાથે મળીને ગાંધી મેડલ આપે છે અને ઓગણીસો ચોરાણુંમાં આ મેડલની શરૂઆત કરવામાં આવેલી હતી જ્યારે મહાત્મા ગાંધીની એકસો પચીસમી વર્ષગાંઠ હતી ત્યારે બરાબર ને કે જે મહાત્મા ગાંધીના અહિંસા સહિષ્ણુતા અને શાંતિના સિદ્ધાંતોને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે તેવી ફિલ્મોને આ ગાંધી મેડલ આપવામાં આવે છે બરાબર આ ઉપરાંત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની આ ત્રેપનમી આવૃત્તિમાં ગોલ્ડન પીકોક અવોર્ડ એ કયા ડાયરેક્ટરને મળ્યો છે તો નિર્માતા વેલેન્ટિના મોરેલ એમની ફિલ્મ આઈ હેવ ઇલેક્ટ્રિક ડ્રીમ્સ આ ફિલ્મ માટે એ ડાયરેક્ટર હતા વેલેન્ટિના મોરેલ તેમને ગોલ્ડન પીકોક અવોર્ડ મળ્યો છે ઇમ્પોર્ટન્ટ છે આ ઉપરાંત જેવી રીતના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એ કઈ જગ્યાએ યોજાયો હતો ગોવાની અંદર તો આ ફેસ્ટ અવોર્ડ સમારંભ દરમિયાન એક ઇનિશિયટીનો પ્રારંભ કરવામાં આવેલો હતો અને ઇનિશિટીનું નામ શું હતું ક્લીન એ થોન ક્લીન એ થોન એક ઇનિશિટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઝુંબેશની અંદર આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવાના મૂલ્યને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ઝુંબેશ લોન્ચ કરવામાં આવી હતી મતલબ આ ક્લીન એ થોન ઇનિશિયટીવની અંદર શું કરવામાં આવતું હતું કે જે પણ લોકો જે વિદેશથી આવેલા છે તેમજ તે ગોવાના લોકો છે એ તે પોતાની આસપાસની જગ્યાઓને સ્વચ્છ કરશે એક ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી ક્લિન એથોન નામની બરાબર ને કોના દ્વારા ગોવાની સરકાર દ્વારા બરાબર ને અને એનું ઉદઘાટન કોને કર્યું હતું ડૉક્ટર પ્રમોદ સાવંત જે ત્યાંના ચીફ મિનિસ્ટર છે બરાબર ઓકે આ ઉપરાંત આ એવોર્ડ સમારંભ દરમિયાન એક ચેલેન્જ લોન્ચ કરવામાં આવેલો હતો અને એ ચેલેન્જનું નામ શું હતું સેવન્ટી ફાઈવ ક્રિએટિવ માઇન્ડ્સ ઓફ ટુમોરો એ ચેલેન્જનું નામ શું હતું સેવન્ટી ફાઈવ ક્રિએટિવ માઇન્ડ્સ ઓફ ટુમોરો અને ચેલેન્જની અંદર શું હતું કે ટોટલ પંચોતેર ડાયરેક્ટર્સ ને અહીંયા એક ફિલ્મ બનાવવાની હતી કે ઇન્ડિયા એ આઝાદીના સો વર્ષ પછી કેવું હશે એ વિઝન ઉપર તેમને એક ફિલ્મ બનાવવાની હતી એમાં ટોટલ મેક્સિમમ કેટલા ડાયરેક્ટર્સ પાર્ટિસિપેટ કરી શકે પંચોતેર ને અને એ ફિલ્મ એકચ્યુઅલી ત્રેપન કલાકની અંદર બનાવવાની હતી રાઇટ તો ટોટલ કોઈ પાંચ પાંચ ડાયરેક્ટર્સે ત્રેપન કલાકની અંદર અલગ અલગ ફિલ્મો બનાવી અને એમાંથી ડીએ ડેરી નામની ફિલ્મ એ સૌથી સારી ફિલ્મ નીવડી બરાબરને રાઈટ તો આ કોમ્પિટિશનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી કોના દ્વારા લોન્ચ કરવામાં આવી તો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ કોણ છે એના મિનિસ્ટર એના મંત્રી છે અનુરાગસિંહ ઠાકુર દ્વારા શરૂ કરવામાં આવી બરાબરને ટોટલ ત્રેપન કલાકની અંદર એક ક્રિએટિવ ફિલ્મ બનાવવાની હતી બરાબરને અને એક ચેનલનું નામ હતું સેવન્ટી ફાઇવ ક્રિએટિવ માઇન્ડ્સ ઓફ ટુમોરો જેમાં પાંચ ફિલ્મ પૂરી બની શકી પાંચ ફિલ્મને સિલેક્ટ કરવામાં આવી હતી અને એમાંથી સૌથી સારામાં સારી ફિલ્મ કઈ રહી ડિયર ડાયરી બરાબર ને ઓકે ઓકે અગર હું ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની વાત કરું તો એના અધ્યક્ષ કોણ હોય છે તો જે કેન્દ્રીય મંત્રી હોય મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગના તે એના અધ્યક્ષ હોય છે અત્યારે કોણ છે અનુરાગસિંહ ઠાકુર એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો ને બાવનની અંદર ઓકે ચાલો આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા રાષ્ટ્રીય રમત પુરસ્કારો બે હજાર બાવીસની જાહેરાત કરવામાં આવી છે ટોટલ છ કેટેગરીમાં એકતાલીસ પુરસ્કારની વિજેતા જાહેર કરવામાં આવેલા છે તો આ ન્યૂઝ વિશે જોઈએ કે હમણાં રિસન્ટલી મિનિસ્ટ્રી ઓફ યુથ એન્ડ સ્પોર્ટ્સ અફેર્સ આ મિનિસ્ટ્રી દ્વારા નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ્સનું અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે રાઈટ અને આ સ્પોર્ટ્સ અવોર્ડ્સ કોના હસ્તે આપવામાં આવ્યા તો આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે આપવામાં આવ્યા ટોટલ છ કેટેગરીમાં આ અવોર્ડ આપવામાં આવ્યા અને ટોટલ એકતાલીસ પુર વિજેતા આ પુરસ્કારની અંદર જાહેર થયા બરાબર ને તો આ નેશનલ અવોર્ડ્સની આપણે વાત કરીએ નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ્સની ઓકે આ છ કેટેગરીમાંથી સૌથી મોટી કેટેગરી છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર બે હજાર બાવીસ જે સ્પોર્ટ્સની અંદર સૌથી ઊંચો અવોર્ડ કહેવાય સૌથી ઊંચો ભારતીય અવોર્ડ કહેવાય બરાબરને રાઈટ અને આ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એ બે હજાર એકવીસમાં આ નામ આપવામાં આવ્યું છે બે હજાર એકવીસ પહેલાં આ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ તરીકે ઓળખાતો હતો રાઈટ આ પુરસ્કારની શરૂઆત ઓગણીસો એકાણું બાણુંથી કરવામાં આવી છે સૌથી પહેલી વખત આ પુરસ્કાર જીતનારા કોણ હતા તો ચેસ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ અને આ પુરસ્કાર જે જીતે એને પચીસ લાખ રૂપિયા રોકડ ઇનામ મળે છે અત્યાર સુધી અઠ્ઠાવન પ્રતિસ્પર્ધીઓ એ આ પુરસ્કાર જીતી ચૂક્યા છે પંદર અંદર પંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી ને પંદર અલગ અલગ સ્પોર્ટ્સની શાખાઓમાંથી રાઇટ તો આ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અવોર્ડ આ વખતે એક જણને મળ્યો છે એક સ્પોર્ટ્સ પર્સન જેનું નામ છે શરદ કમલ અચંતા કયા સ્પોર્ટ્સમાં ટેબલ ટેનિસમાં જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર ને તો સૌથી સ્પોર્ટ્સની અંદર સૌથી મોટો નેશનલ અવોર્ડ કયો છે તો મેજર ધ્યાનચંદ ખેલતનો અવોર્ડ છે રાઈટ અને પહેલાં આ એવોર્ડ કયા નામથી ઓળખાતો હતો રાજીવ ગાંધી રત્ન એવોર્ડ તરીકે ઓળખાતો હતો જેમાં એનું નામ ક્યારે બદલવામાં આવ્યું બે હજાર એકવીસમાં બદલવામાં આવ્યું અને એમાં રોકડ પુરસ્કાર કેટલા આપવામાં આવ્યા પચીસ લાખ રૂપિયા અને કોને મળ્યો છે આ શરત કમલ અચંતા કયા સ્પોર્ટ્સથી બિલોગ કરે છે ટેબલ ટેનિસથી પછી બીજી કેટેગરી છે અર્જુન અવોર્ડ અર્જુન અવોર્ડની હું વાત કરું તો આ વખતે પચીસ જણાને અર્જુન અવોર્ડ મળ્યો છે રાઈટ અને અર્જુન અવોર્ડ અને રાજીવ અને આ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અવોર્ડ બંને અવોર્ડ એ ખેલાડીને છેલ્લા ચાર વર્ષમાં એને સારું પરફોર્મન્સ કર્યું હોય તેના બદલામાં આપવામાં આવે છે એવું નહીં કે આ વર્ષે સારું પરફોર્મન્સ કર્યું છે તો આપવામાં આવે છેલ્લા ચાર વર્ષનું ઓવરઓલ પરફોર્મન્સ જોવામાં આવે અને ઉત્કૃષ્ટ પરફોર્મન્સના કારણે આ બંને અવોર્ડ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે સૌથી મોટો અવોર્ડ છે મેજર ધ્યાનચંદ ખેલતનો અવોર્ડ અને બીજા નંબર પર કહ્યું છે અર્જુન અવોર્ડ રાઈટ અર્જુન અવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસસો એકસઠની અંદર અને મેજર ધ્યાનચંદ ખેલતના અવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો એકાણું બાણુંની અંદર તો ત્રીસ વર્ષ સુધી જ્યારે ખેલતનો અવોર્ડ નહોતો ત્યારે અર્જુન અવોર્ડ એ સ્પોર્ટ્સ કેટેગરીની અંદર સૌથી મોટો નેશનલ અવોર્ડ હતો બરાબર ને અર્જુન અવોર્ડની અંદર કેટલા લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે પંદર લાખ રૂપિયાનું રાઈટ ઓકે કેટલા કેટલા જણાને અર્જુન અવોર્ડ મળ્યો આ વખતે પચીસ જણાને અહીંયા મેં તેમને ટેબલમાં કયા કયા પચીસ જણાને અવોર્ડ મળ્યો છે અર્જુન અવોર્ડ તે તમને અહીંયા લખેલું છે પણ તમારે તેમના નામ એકવાર જોઈ લેવાના છે અને તેમને કઈ ડિસિપ્લિનમાં અવોર્ડ મળ્યો છે તે પણ તમારે જોઈ લેવાનું છે બરાબર ને ફોર એક્ઝામ્પલ આ અમિત છે તેમને બોક્સિંગમાં મળ્યો છે નિખત ઝરીન છે તેમને બોક્સિંગમાં મળ્યું છે ભક્તિ પ્રદીપ કુલકર્ણી છે તેમને ચેસમાં મળ્યો છે રાઈટ તો તેમનું સ્પોર્ટ્સ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે એકવાર વાંચી લેવાનું રાઈટ ઓકે ઓકે આ બધા ટોટલ ચોવીસ જે રેસીપન્ટ છે અર્જુન અવોર્ડના તેમનું નામ અને તેમના સ્પોર્ટ્સ મેં અહીંયા ટેબલમાં તમને દર્શાવેલા છે ત્રીજી કેટેગરી છે દ્રોણાચાર્ય પુરસ્કાર નામ પરથી જ ખબર પડે કે દ્રોણાચાર્ય કોણ હતા તો કે અર્જુન અને એકલવ્યના ગુરુ હતા તો જે ગુરુ હોય તેમને આ અવોર્ડ મળતો હશે તો જે કોચિસ હોય છે તેમને તેમના સારા પરફોર્મન્સના કારણે આ દ્રોણાચાર્ય પુરસ્કાર મળે છે તો એ બે કેટેગરીમાં મળે છે એક તો નિયમિત કેટેગરી અને એક આજીવન કેટેગરીની અંદર લાઇફ ટાઈમ કેટેગરીની અંદર તો ટોટલ સાત લોકોને દ્રોણાચાર્ય અવોર્ડ મળ્યા છે એમાંથી ચાર રેગ્યુલર કેટેગરીમાં મળ્યા છે અને ત્રણ લાઇફ ટાઈમ કેટેગરીની અંદર મળ્યા છે રાઈટ તો રેગ્યુલર કેટેગરીમાં અવોર્ડ કોને મળે કે જે કોચે છેલ્લા ચાર વર્ષની અંદર સારું પરફોર્મન્સ કર્યું હોય તેમને રેગ્યુલર કેટેગરીમાં મળે અને જે કોચે છેલ્લા વીસ વર્ષની અંદર સારું પરફોર્મન્સ કર્યું હોય કન્ટ્રીબ્યુશન આપેલું હોય તો તેમને લાઇફ ટાઈમ કેટેગરીમાં અવોર્ડ મળે છે બરાબરને જે રેગ્યુલર કેટેગરીમાં અવોર્ડ જે જીતે તેને દસ લાખ રૂપિયા ઇનામ મળે છે જે લાઇફ ટાઈમ કેટેગરીમાં જે અવોર્ડ જીતે તેમને પંદર લાખ રૂપિયા ઇનામ મળે છે ત્રણ ચાર અવોર્ડમાં ને તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે રાઈટ ઓકે તો અહીંયા રેગ્યુલર કેટેગરીમાં કયા ચાર લોકોને એવોર્ડ મળ્યો તે અહીંયા દર્શાવેલું છે બરાબર ને તમારે અને એ કઈ ડિસિપ્લિનમાં મળ્યું તે પણ તમારે જોવાનું છે અહીંયા લાઇફટાઈમ કેટેગરીમાં કયા ત્રણ લોકોને એવોર્ડ મળ્યો છે તે દર્શાવેલું છે કઈ ડિસિપ્લિનમાં મળ્યો તે પણ તમારે જોવાનું છે આ ઉપરાંત ધ્યાનચંદ અવોર્ડ ફોર ધ લાઇફ ટાઈમ અચીવમેન્ટ આ એક ચોથી કેટેગરી છે એના વિશે જોઈએ ધ્યાનચંદ અવોર્ડ ફોર ધ લાઇફ ટાઈમ જેમાં ટોટલ કેટલા લોકોને અવોર્ડ મળ્યો ચાર હવે આ કેવા લોકોને મળે છે કે જેમને રિટાયરમેન્ટ પછી પણ સ્પોર્ટ્સની અંદર સારું કોન્ટ્રીબ્યુશન કર્યું છે તેવા લોકોને મળે છે તેમાં કેટલા લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે દસ લાખ રૂપિયાનો તો આ વખતે ચાર જણાને આ અવોર્ડ મળ્યો છે ધ્યાનચંદ અવોર્ડ ફોર ધ લાઇફ ટાઈમ માટે માટે ને ઓકે નેક્સ્ટ કેટેગરી છે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક પુરસ્કાર તો આ કોને આપવામાં આવે છે કે જે કોર્પોરેટ સંસ્થાઓ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ એનજીઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમતગમત સંસ્થાઓ એ સ્પોર્ટ્સને ડેવલપ કરવા માટે અગત્યનો ફાળો ભજવે છે તે સંસ્થાઓને આ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવે છે રાઈટ આ વખતે ત્રણ સંસ્થાઓને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે બે હજાર નવથી આપવામાં આવે છે રાઈટ ઓકે તો કઈ કઈ ત્રણ સંસ્થાઓ છે મેં તમને ટેબલમાં દર્શાવી છે તમારે જસ્ટ ધ્યાનમાં લેવાનું છે અને તેમને કયા કયા ઇનિશિયટિવ્સ લોન્ચ કર્યા છે એ પણ કઈ કેટેગરીમાં તેમને અવોર્ડ મળ્યો છે તે પણ દર્શાવેલું છે બરાબર બરાબરને ઓકે અને છેલ્લી કેટેગરી છે મોલાના અબુલ કલામ આઝાદ મોલાના અબુલ કલામ આઝાદ અવોર્ડ સૌથી પહેલાં તો ક્વેશ્ચન આવે કે ભાઈ મોલાના અબુલ કલામ આઝાદ અવોર્ડ એ કયા ફિલ્ડને લગતો અવર્ડ છે તો સ્પોર્ટ્સને લગતો અવર્ડ છે અને આ અવોર્ડ કે જે આંતર આંતર યુનિવર્સિટીની ટુર્નામેન્ટમાં જે યુનિવર્સિટી શ્રેષ્ઠ પરફોર્મન્સ કરે તેમને આ અવોર્ડ આપવામાં આવે છે રાઈટ આ વખતે એક યુનિવર્સિટીને અવોર્ડ આપવામાં આવેલો છે એ યુનિવર્સિટીનું નામ શું છે ગુરુનાનક દેવ યુનિવર્સિટી જે ક્યાંથી બિલોંગ કરે છે અમૃતસરથી રાઇટ અને આ યુનિવર્સિટીને ચોવીસમી વખત આ અવોર્ડ આપવામાં આવ્યો છે આ અવોર્ડની શરૂઆત ઓગણીસો છપ્પન સત્તાવનથી કરવામાં આવી હતી બરાબર ને આઈ થિંક તમને છ કેટેગરી નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડની તમે ખબર પડી હશે કઈ કઈ કેટેગરીમાં આપવામાં આવે છે કેટલા અવોર્ડિઝ છે બરાબર એકવાર અવોર્ડિસના નામ અને તમે ડિસિપ્લિન જોઈ લેજો ઓકે ચાલો મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સની વાત કરું તો કોણ છે તો તે પણ અનુરાગસિંહ ઠાકુર છે અને રાજ્યમંત્રી કોણ છે નિશ્ચિત પ્રામાણિક બરાબર ને ઓકે ઓકે આપણી બે હજાર અઢારથી વીસમાં ભારતનું માતૃત્વ મૃત્યુ પ્રમાણ ઘટીને સત્તાણું પ્રતિ લાખ જીવન જન્મ થયો છે હવે આ ન્યૂઝ વિશે આપણે સૌથી પહેલાં જોઈએ આ ન્યૂઝને સમજતા પહેલાં આપણે મેટર્નલ મોટાલિટી રેટ માતૃત્વ મૃત્યુ પ્રમાણ એ શું કહેવાય તે જોઈએ કે માતૃત્વ મૃત્યુદર શું છે એક્ચુલી માતૃત્વ મૃત્યુદર કોને કહેવાય તો ડબલ્યુ એચ ઓ અનુસાર જ્યારે કોઈ મધર એ પ્રેગનેન્ટ હોય અથવા જ્યારે તેને તેની પ્રેગ્નન્સી ટર્મિનેટ કરાવી હોય એના બેતાલીસ દિવસની અંદર મૃત્યુ થયું હોય ક્યાં તો પ્રેગ્નન્સી દરમિયાન એનું મૃત્યુ થયું હોય યા તો પછી એને પ્રેગ્નન્સી ટર્મિનેટ કરાવી છે અને એના બેતાલીસ દિવસની અંદર તેનું મૃત્યુ થયું હોય પ્રેગ્નન્સીના કારણોસર પ્રેગ્નન્સીમાં રહેલા કોમ્પ્લિકેશન્સના કારણોસર તેનું મૃત્યુ થયું હોય મૃત્યુ થયું હોય તો તેને શું કહેવાય મેટરનલ ડેથ કહેવાય તેને મેટરનલ ડેથ કહેવાય અને માતૃત્વ મૃત્યુ દર કોને કહેવાય તો કે મેટર્નલ ડેથ એક લાખ લાઈવ બર્થ ઉપર કેટલી માતાઓનું મેટર્નલ ડેથ થાય છે તે દરને કહેવાય માતૃત્વ મૃત્યુ દર રાઈટ ખબર પડી કે ફોર એક્ઝામ્પલ એક લાખ શિશુઓનો જન્મ થયો અને એ સમયગાળામાં દસ માતાઓનું મેટર્નલ ડેથ થઈ મેટરનલ ડેથ એટલે કોને કહેવાય પ્રેગ્નન્સી દરમિયાન જેમનું મૃત્યુ થયું અથવા પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવાથી બેતાલીસ દિવસની અંદર જેનું મૃત્યુ થયું પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન્સના કારણોસર તો તેને કહેવાય મેટર્નલ ડેથ તો એક લાખ બાળકોનો જન્મ થયો એ જ સમયગાળામાં દસ માતાઓનું મૃત્યુ થયું મેટર્નલ ડેથ થઈ તો આ દસ એ શું કહેવાય માતૃત્વ મૃત્યુદર મેટર્નલ મોટાલિટી રેટ કહેવાય ઓકે અને એક બીજી ખાસ નોટ કરવાની બાબત એ છે કે જે યુએન દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્ડ નક્કી કરવામાં આવેલો છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એમાં ગોલ્ડ નંબર થ્રી પોઈન્ટ વનનો મુખ્ય હેતુ શું છે કે મેટરનલ મોટારિટી રેટ એ કેટલો હોવો જોઈએ સિત્તેર કરતાં ઓછો હોવો જોઈએ રાઇટ ઓકે અને આપણી આ રિસન્ટ ન્યૂઝ શું છે કે ભારતનો મેટરનલ મોટારિટી રેટ કેટલો થયો છે સત્તાણું થયો છે પ્રતિ લાખ લાઈવ બર્થ પર રાઈટ તો ભારતનો જે બે હજાર ચૌદથી બે હજાર સોળમાં કેટલો હતો મેટર મોટાટી રેટ એકસો ત્રીસ હતો જે હવે ઘટીને સત્તાણું થયો છે એટલે ઘણું સારું પરફોર્મન્સ કર્યું છે ભારતે પણ હજી બે હજાર ત્રીસ સુધીમાં કેટલો કરવાનો છે સિત્તેર કરતાં ઓછો કરવાનો છે બરાબરને ઓકે આ ઉપરાંત જો હું સ્ટેટ સ્ટેટવાઈઝ કહું તો સૌથી વધારે મોટાલીટી રેટ ક્યાં છે મેટર મોટાટી રેટ આસામમાં એકસો પંચાણું છે સૌથી ખરાબ પરફોર્મન્સ અને કેરળમાં ક્યાં છે કેરળમાં કેટલો છે ઓગણીસ એ સૌથી સારામાં સારું પ્રદર્શન કહી શકાય રાઈટ આસામ પછી મધ્યપ્રદેશનો ક્રમ આવે છે જેમાં એકસો તોંતેર છે મેટલ મોટારિટી રેટ રાઈટ અને ઉત્તર પ્રદેશમાં કેટલો છે એકસો ને સડસઠ અને કેરળ પછી સૌથી સારું પ્રદર્શન કોણે કર્યું છે મહારાષ્ટ્ર તેત્રીસ અને તેલંગાના તેતાલીસ ઉપર આવે છે બરાબર ને તો આઈ થિંક તમને આ ન્યૂઝ ચેન્ડર સારી રીતે ખબર પડી જશે ફ્રેન્ડ ભારતમાં મેટલ અને મોટાિટી રેટને ઘટાડવા માટે ઘણા બધા પગલાં લેવામાં આવે છે ઘણી બધી યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે જેવી કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના લેબર રૂમ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ ઇનિશિએટિવ જેને લક્ષ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે રાઈટ પોષણ અભિયાન બે હજાર અઢારમાં શરૂ કર્યું જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અને જનની સુરક્ષા યોજના જેવી યોજનાઓ પણ લોન્ચ કરવામાં આવી રાઈટ અને પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન બરાબર એ પણ લોન્ચ કરવામાં આવ્યું રાઈટ તો ઘણા બધા ઇનિશિયેટિવ્સ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવે છે અને એનું જ પરિણામ છે કે આપણે બે હજાર ચૌદ સોળની સરખામણીમાં બે હજાર અઢાર વીસમાં કેટલું સારું પરફોર્મન્સ કર્યું છે રાઈટ ઓકે ચાલો આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે અમે રિસન્ટલી ભારતીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળો ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રેડ ફેસ્ટિવલનું આયોજિત કરવામાં આવ્યું હતું કઈ જગ્યાએ દિલ્હીની અંદર એના વિશે વાત કરીએ અને આ કઈ આવૃત્તિ હતી એકતાલીસમી આવૃત્તિ એના વિશે વાત કરીએ બરાબર ને અને એની થીમ શું રાખવામાં આવી હતી વોકલ ફોર લોકલ લોકલ ટુ ધ ગ્લોબલ વોકલ ફોર લોકલ લોકલ ટુ ધ ગ્લોબલ એની થીમ રાખવામાં આવી હતી અને કોના દ્વારા આયોજિત કરવામાં આવેલું હતું તો આ જે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેસ્ટિવલ છે તે ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું અને આ જે સંસ્થા છે એ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની અંદરમાં કામ કરે છે બરાબર ને તો આના પરથી બે ત્રણ ક્વેશ્ચન બને છે કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર એ એની એકતાલીસ આવૃત્તિનું આયોજન ક્યાં થયું હતું દિલ્હીની અંદર કોના દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગનાઇઝેશન દ્વારા અને એ સંસ્થા મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અંદરમાં કામ કરે છે અને આ ઇન્ડિયા ઇન્ટરસ્ટલ ટ્રેડ ફેરની થીમ શું રાખવામાં આવી હતી વોકલ ફોર લોકલ લોકલ ટુ ધ ગ્લોબલ ને ઓકે આ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની વાત કરું તો એની અંદર જે ભાગીદાર રાજ્યો હતા એ કયા કયા હતા બિહાર ઝારખંડ અને મહારાષ્ટ્ર અને જે ફોકસ રાજ્યો હતા તે કયા હતા ઉત્તર પ્રદેશ અને કેરળ બરાબર અને બીજી વસ્તુ કે ટોટલ ઓગણત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની અંદર એઝ અ એક્ઝિબિટર તરીકે કામ કર્યું જેમણે પોતાની પ્રોડક્ટ્સને આ ઓગણત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અલગ અલગ કંપનીઝ આવી અને પોતાની પ્રોડક્ટ્સને એક્ઝિબિટ કર્યું આ ટ્રેડ ફેરની અંદર અને આ ઉપરાંત અફઘાનિસ્તાન બાંગ્લાદેશ બહેરીન બેલરૂસ ઈરાન નેપાળ થાઈલેન્ડ તુર્કી યુએ યુકે સહિત બાર દેશોના વિદેશી પ્રદર્શકો પણ હતા વિદેશી કન્ટ્રીસે પણ પોતપોતાની પ્રોડક્ટ્સનું અહીંયા અહીંયા એક્ઝિબિ એક્ઝિબિશન કર્યું રાઈટ તો ઓગણત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત બાર અલગ અલગ દેશોના પ્રોડક્ટ્સનું અહીંયા એક્ઝિબિશન કરવામાં આવ્યું રાઈટ ઓકે ઓકે કે આ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડફેર દરમિયાન ઘણા બધા એવોર્ડ્સ પણ આપવામાં આવ્યા એક્ચુઅલ જેવી રીતના આપણે હમણાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની વાત કરી ગોવાની અંદર કે એમાં કેવી રીતના પેવરિન્ટ બનાવા આવેલા હતા એ રીતના અહીંયા પણ પેવરિન્ટ બનાવવામાં આવેલા હતા અહીંયા પેવરિન્ટ કોના બનાવેલા હતા તો કે ડિપાર્ટમેન્ટ અલગ અલગ મિનિસ્ટ્રીઝના અલગ અલગ ડિપાર્ટમેન્ટના પે પેવેરિયન્ટ હતા આ ઉપરાંત જે બાર વિદેશી દેશો અહીંયા પાર્ટિસિપેટ કર્યું હતું એમના પોતાના પેવેરિન્ટ હતા તો એમાંથી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરને એવોર્ડ મળ્યો કેમ કારણ કે તેમને તેમના પેવેલિયન્ટ મારફતે જે યોજનાઓ બહાર પાડી હતી ભારતની અંદર એ સારી રીતે તેઓ રિપ્રેઝન્ટ કરી શક્યા એના કારણે તેમને જાહેર સંચાર અને આઉટરીચ તરફ ઉત્કૃષ્ટ યોગદાન માટે અવોર્ડ આપવામાં આવ્યો બરાબર ને ઓકે આ ઉપરાંત અગર હું વિદેશી ક્ષેત્રની વાત કરું ફોરેન સેક્ટરની વાત કરું તો ગોલ્ડ મેડલ કોને દ્વારા જીતવામાં આવ્યો અફઘાનિસ્તાન દ્વારા જીતવા આવ્યો મતલબ અફઘાનિસ્તાનના પેવેલીને સૌથી સારામાં સારી રીતે એક્ઝિબિટ કર્યું હતું પોતાની પ્રોડક્ટ્સને બરાબરને તો ફોરેન સેક્ટરની અંદર ગોલ્ડ મેડલ કોને મળ્યું અફઘાનિસ્તાનને અને સિલ્વર મેડલ કોને મળ્યું થાઈલેન્ડને અને બ્રોન્ઝ મેડલ કોને મળ્યું બહેરીનને બરાબર ને આ ઉપરાંત જો રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની કેટેગરીમાં વાત કરું તો કેરળને સૌથી સારા ગોલ્ડ મેડલ મળ્યો હતો બરાબરને કેરળને આ ઉપરાંત મધ્યપ્રદેશને તેની વિશેષ રજૂઆત માટે બ્રોન્ઝ મેડલ મળેલો હતો બરાબરને ઓકે અને આ ઉપરાંત પ્રદર્શનમાં શ્રેષ્ઠતા માટેનું પ્રમાણપત્ર એ કોને આપવામાં આવ્યું ઓડિશાને ઓડિશાના પેવેલિયનને તો સૌથી સારામાં સારું પ્રદર્શનમાં શ્રેષ્ઠતા માટેનું પ્રમાણપત્ર કોને આપવામાં આવ્યું ઓડિશા પેવેલિયનને જો આમ તો રાજ્યની યુનિયન ટેરિટરી કેટેગરીમાં કોને મળ્યું કેરળને બરાબર ને પછી ફોરેન સેક્ટરની અંદર કોને મળ્યું અફઘાનિસ્તાનને પરંતુ પ્રદર્શનમાં ક્ષેત્ર માટે પ્રમાતર કોને મળ્યું ઓડિશા પેવલિયનને બરાબરને એકતાલીસમી આવૃત્તિની અંદર આ ત્રણ એવોર્ડ્સ ખૂબ જ ધ્યાનમાં રાખવાના છે ફ્રેન્ડ્સ બરાબર ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બરાબર બરાબરને ઓકે તો મિનિસ્ટર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરું તો કોણ છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને રાજ્યમંત્રી કોણ છે અનુપ્રિયા પટેલ અને સોમપ્રકાશ આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી યુપીના સીએમ યોગી આદિત્યનાથે વન ડિસ્ટ્રિક્ટ વન સ્પોટ યોજના શરૂ કરી છે એના વિશે વાત કરીએ આ યોજનાનો ઉદ્દેશ્ય એ સ્વદેશી રમતોને પુનર્જીવિત કરવાનો છે જે ક્ષેત્રમાં તેમની હાજરી ગુમાવી રહી છે ગમત વિભાગ ઉત્તર પ્રદેશ આ યોજનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે અને દરેક જિલ્લા માટે લોકપ્રિય રમતોને ઓળખવા માટે તૈયાર છે વન ડિસ્ટ્રિક્ટ વન સ્પોર્ટ સ્કીમ એ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમને અનુરૂપ શરૂ કરવામાં આવી છે જે યુપીના પંચોતેર જિલ્લામાંથી દરેક સ્થાનિક વસ્તુને પ્રોત્સાહન આપે છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમ ઓલરેડી યુપીની અંદર લોન્ચ થઈ ચૂકી છે અને પંચોતેર ડિસ્ટ્રિક્ટ ડિસ્ટ્રિક્ટમાંથી પંચોતેર અલગ અલગ વસ્તુને આઈડેન્ટિફાઈ કરીને તેનું માર્કેટિંગ કરવામાં આવે છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમની હેઠળ તો એના જ અનુસંધાનમાં આ વન ડિસ્ટ્રિક્ટ વન સ્પોર્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે બરાબર આ વન ડિસ્ટ્રિક્ટ વન સ્પોર્ટ્સનો ઉદ્દેશ્ય શું છે તો કે સરકારનો ઉદ્દેશ્ય એ રમત સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાનો અને રાજ્યમાં યુવા પેઢીને સ્વસ્થ રાખવાનું અને રમતવીરોને પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે વન ડિસ્ટ્રિક્ટ વન સ્પોર્ટ્સ હેઠળ જિલ્લાવાર રમત વિશેષ પ્રતિભાવને શોધવા માટે યુપીના પંચોતેર જિલ્લામાંથી દરેકમાં એક રમત ઓળખવામાં આવશે આ યોજનાનો ઉદ્દેશ્ય રાજ્યના યુવાનોને રમતગમત તરફ વાળવા તેમજ તેમના કૌશલ્યનો નિખારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે અને મુખ્ય નદીના કિનારે આવેલા જિલ્લાઓ માટે વોટર સ્પોર્ટ્સનું પણ અનાઉન્સ કરવામાં આવેલું છે વન ડિસ્ટ્રિક્ટ વન સ્પોર્ટ્સની અંદર હાલમાં સત્તાવન જિલ્લાઓ લેવામાં આવ્યા છે અને તેર રમતોમાં વિભાજિત કરવામાં આવ્યા છે અને રમતગમત વિભાગ એક કોચની નિમણૂક ઉપર કામ કરી રહ્યું છે તો ત્યારે પંચોતેર જિલ્લાઓમાંથી સત્તાવન જિલ્લાઓને આવરી લેવામાં આવેલા છે અને એમાંથી તેર રમ અલગ અલગ રમતોમાં તેમને વિભાજિત કરવામાં આવ્યા છે બરાબર ને અહીંયા મેં તમને કયા ડિસ્ટ્રિકમાંથી કઈ રમતને લેવામાં આવેલી છે એનું લિસ્ટ આપવામાં આવ્યું છે પણ તે મારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલું ઇમ્પોર્ટન્ટ નથી ખસ એકવાર વાંચી લેજો સિમ્પલ બરાબર ને જો ઉત્તર પ્રદેશ વિશે વાત કરું તેના ગવર્નર કોણ છે આનંદીબેન પટેલ બરાબર ત્યાં અભયારણ્ય કયું આવેલું છે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય અને કિશનપુર અભયારણ્ય અને વન્યજીવ અભયારણ્ય ટાઈગર રિઝર્વની વાત કરું તો પીલીબી ટાઈગર રિઝર્વ અને દૂધપા ટાઈગર રિઝર્વ ત્યાં આવેલું છે બરાબરને ઓકે તો આઈ થિંક ફ્રેન્ડ્સ તમને આજની બધી ન્યૂઝની સારી સારી ખબર પડી હશે ફ્રેન્ડ્સ થેન્ક યુ